આવા ગાંધીજીનો આજે નિર્વાણ દિન છે ત્યારે આરએસ કાલરિયા પ્રાથમિક શાળામાં ધોરણ 7 ગુજરાતી માધ્યમમાં અભ્યાસ કરતી તેજસ્વી વિદ્યાર્થીની ચિરંજીવી રાધા રાજીવ મહેતા, જેણે રાષ્ટ્રીય સ્તરની વક્તૃત્વ સ્પર્ધામાં માનવ સંસાધન મંત્રી શ્રી કપિલ સિબ્બલના હાથે ચંદ્રક મેળવેલ છે, તે એક નાનકડું વક્તવ્ય આપશે. વિષય છે, જો મને ગાંધી મળે તો. પરમ શ્રદ્ધેય ગુરુજનો અને વડીલો, અપૂર્વ દૈદીપ્યમાન ચેતનાનો તાર રણજણે જાઉં હું એને શોધવા ને સ્વપ્ન સામું મળે. સાચે આમ જ બને કે ઉઘાડું અંતરની આંખો અને સામે મને ગાંધી મળે. હા, જો મને ગાંધી મળે તો વાત્સલ્ય સભર હાથ શિરે ફેરવીને પૂછે, બેટા હિન્દ કેમ છે? ભીતરમાં કંઈક સળવળાટ થાય અને અંતર અતીતની ગર્તામાં ડૂબી જાય કે સત્ય સદાચાર અને અહિંસાના પરમ આગ્રહી મોક ગાંધી અહીંયા ક્યાંથી? અંતરમાં ફરી વાચા ફૂટે અને બાપુ કહે, માં ભારત અને બાળકોની ખબર લેવા આવ્યો છું. જીવનભર સત્યનું આચરણ કર્યું ને તેની આ ફલશ્રુતિ છે કે ફરી એક વાર અહીંયા આવવા મળ્યું. પછી તે મારા હાથમાં પેલું જર્જરિત થયેલું 3 વાંદરાનું રમકડું જોઈને પૂછે, બેટા હજુ એ તું બાળક જ રહ્યો? હજુ રમકડાથી રમે છે? પણ બાપુ, એ મારું પ્રિય રમકડું છે, સાંભળીને ક્ષણભર હરખાઈ જાય. ચશ્માની તો હરાજી થઈ ગઈ, પણ ટેવ એટલે ખાલી નાક ઉપર પહેલી આંગળી મૂકીને કહે, મારું પણ એ પ્રિય રમકડું છે. ભલે એને સાંભળતું નથી, જોતું નથી અને બોલતું એ નથી, અને રમકડું વચમાં જ બોલી ઉઠે કે તમે તો ચાલ્યા ગયા બોલીને હે રામ, પણ જેવું પત્યું તમારું જીવન કે ખબર નહીં ક્યાં ગયો તમારો સંદેશ. ગુલામ માનસ, અનૈતિકતા અને વિદેશી વસ્તુઓના વાયરાની જડ એવી તો ઊંડી ઉતરી ગઈ છે આ 63 વર્ષોમાં કે સત્ય અહિંસા સદાચાર અને સ્વદેશ પ્રેમ માટે તો તમારે એકડો જ ઘૂંટાવવો પડશે. મા ભારતની અદ્વિતીય સંસ્કૃતિ અને અનુપમ પ્રકૃતિની લહેરાતી કસુંબલ ચૂંદડીને તમારા જ કેટલાક બાળકોએ સ્વાર્થની કાંટાળી જાળીમાં ભેરવીને ચીથરે હાલ કરી નાખી છે. બાપુ, તમારી મા ભારતની આ અવદશા થઈ છે તમારા ગયા પછી. મારા પ્રિય રમકડા અને બાપુ વચ્ચેના આ સંવાદથી મને કદાચ મેઘાણીજી સમજાય અને બાપુ વતી કહેવાની ઈચ્છા થાય કે સત્તા નિયમોની જાલ ધારા કેરી ચુંગાલ ભોળા કંગાલ કાજ ફાંસલા પસારે ધનિકો માલંત મુક્તિ ગરીબોના લાલ રક્ત સત્તાના ભક્ત આજ શોષે કર ભારે. બહુદિન દાસત્વ સયા જીવન નિર્વિર્ય થયા બંધુત્વે સયા પ્રાણ નવરચના માગે જાગો જાગો ગુલામ આવી પહોંચ્યા મુકામ ઇન્સાફી તખ્ત પર કરાલ કાલ જાગે દેવા ઘાતી ને દંડ ઘોર કાલ જાગે. પણ પછી કહું એમ કે બાપુ, આપની શક્તિ તો છે, જૂનું છે તને જમીન દોસ્ત કરી નાખો, નવું જમીન પરથી ઊભું કરો. વર્તમાન પરિસ્થિતિમાં પણ આપની વિચારધારા અને કાર્યશૈલી યથાર્થ છે. ફર્ક થોડાક લોકોનો છે, પહેલા એ પારકા હતા, આજે તમારા પોતાના છે. સમાજના નૈતિક પુનરુત્થાન માટે અને આઝાદ રાષ્ટ્રની આબાદી માટે ફરી એ જ નૈતિક મૂલ્યોની જરૂર છે જે આપે એક સદી પહેલા આપ્યા હતા અને આજે મૃતપાય દશામાં કણસી રહ્યા છે. અને બાપુ 63 વર્ષની આખી એ યાત્રાનું એકમાત્ર સાક્ષી મારું આ પ્રિય રમકડું છે. પણ આવે વખતે બાપુ મને વધારે કશું ન કહેવા દેતા પોતાના મો પર પેલું કાયમનું બોખલું સ્મિત લાવીને એમ જ કહે, જ્યારે દીવો ધરે ન કોઈ, જ્યારે ઘન ઘોર તુફાની રાતે 12 વાસે તને જોઈ, ત્યારે આપની વિજે સળગી જઈને સૌનો દીવો એકલો થાને રે, તારી જો હક સુણી કોઈ ના આવે તો તું એકલો જાને રે, એકલો જાને
જો હાક સુણી કોઈ ના આવે તો તું એકલો જાને રે।